દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિલોગ વિડીયો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વર્લ્ડ ફેમસ એટલે કે જામનગર છોટી કાશીની સોનાપુરીમાં. મિત્રો, અહીંની સોનાપુરી ખૂબ જ વખણાય છે અને ખૂબ જ જોવાલાયક છે એવું કહેવામાં આવેલું છે. મિત્રો, એવું મેં પણ સાંભળ્યું છે, તો હું પણ પહેલી વાર આવ્યો છું. મિત્રો, તે જામનગરની સોનાપુરી છે. મિત્રો, એ ફેમસ છે અને ઘણી બધી વખણાય પણ છે. મિત્રો, કે જે આપણી છેલ્લી મંજિલ હોય છે સોનાપુરી જામનગરનું સ્મશાન, એની હું તમને આજની વિઝિટ કરાવીશ. ને આજના વિલોગમાં આ સ્મશાન કેવું છે અને શું શું કઈ રીતે અંદર શું શું વ્યવસ્થા છે તે આજના વિલોગમાં તમને બધું બતાવીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચાલો મારી સાથે મિત્રો તમને સ્મશાનની વિઝિટ કરાવું. જામનગરની અંદર જે સોનાપુરી આવેલી છે તેની પાછળ આખું ખૂબ જ મિત્રો સુંદર આખું બોલું છે, જીવનચક્ર બનાવવામાં આવેલું છે. પહેલા મનુષ્યનો જન્મ થાય છે, બાદમાં સુખ છે, વૈભવ છે, બાદમાં માંદગી આવે છે અને ત્યારબાદ મનુષ્યનું મૃત્યુ થાય છે. મિત્રો, તો આખું તે જીવનચક્ર છે મારી પાછળ છે એ પણ તમને બતાવીશ. મિત્રો, તો જે જામનગરની સોનાપુરી છે એમાં મિત્રો આખી રામાયણ છે તેનું ચલચિત્ર દ્વારા આખું મિત્રો નિર્માણ કરવામાં આવેલું છે અને ખૂબ જ સુંદર છે. મિત્રો, કે આખી રામાયણ જે હતી મિત્રો તેમાં ભગવાનની મૂર્તિઓ દ્વારા અને દિવાલમાં મિત્રો આખી દિવાલમાં મિત્રો આખું સુંદર મિત્રો જે રામાયણ હતી મિત્રો એનું આખું ચિત્ર બતાવવામાં આવ્યું છે. મિત્રો, તો ચાલો વિડીયોમાં બની રહેજો, તમને આખું ચિત્ર બતાવીશ. મિત્રો, મિત્રો તમે જો આ સોનાપુરી જે છે અંદર મિત્રો, તો અંદર જેમ તમે અંદરનો રસ્તો છે, અંદર જવા તરફનો રસ્તો છે મિત્રો, તેમાં રસ્તામાં મિત્રો ઘણી બધી મૂર્તિઓ છે, ઘણા બધા સાધુ સંતો, ઘણા બધા મહાપુરુષો છે, સાધુ સંતો મહાપુરુષો અને ઘણા બધા ભગવાનની પણ દેવો દેવી દેવતાઓની મૂર્તિઓ છે અંદર. અને મારી પાછળ જે છે મિત્રો શ્રવણ છે, તમે જોઈ શકો છો શ્રવણ છે તેમના માતા પિતાને જે કાવડમાં લઈને જતો હતો મિત્રો, તેની આખી મૂર્તિ છે અને ખૂબ જ સ્મરણીય ખૂબ જ રમણીય દ્રશ્ય છે. મિત્રો, તમે પણ એકવાર અચૂક પધારજો અને તમે પણ વિઝિટ કરજો કેવું છે જામનગરનું સોનાપુરી. અને પેલી બાજુ છે લક્ષ્મણ બેઠા છે મિત્રો, જે સબરીય મિત્રો ગોળ ચાકી ચાકીને જે ખવડાવેલા હતા મિત્રો રામ ભગવાનને, તે આખું દ્રશ્ય છે મિત્રો. તમે દ્રશ્ય જોઈને તમને ખૂબ જ આનંદ થાય મિત્રો, અને સ્મરણ એ ખૂબ જ રમણીય દ્રશ્ય છે મિત્રો. તો તમે પણ જોઈ શકો છો આખું કેવું. તો મિત્રો જે સોનાપુરી છે તેમાં મસાણી
માં મેલડીનું મંદિર પણ આવેલું છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ધન્યતા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, તમે પણ જો આવો તો મેલડીમાંનું શ્રી માં મસાણી મેલડીનું મંદિર છે, તમે પણ એક વાર અવશ્ય દર્શન કરજો. જો તમને દર્શન કરાવું છું. મારી પાછળ જે તમે મિત્રો જોઈ શકો છો, જે ચિતા હોય છે, જે મિત્રો મનુષ્યનું મૃતદેહ થઈ ગયો હોય છે, ત્યારબાદ જે આ જામનગરની સોનાપુરી છે મિત્રો, ત્યાં તેનું અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. તે અગ્નિ સંસ્કારની આખી વ્યવસ્થા છે અને તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને સોનાપુરી ખૂબ જ જોવાલાયક છે મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ એક નવા ધમાકેદાર વ્લોગ સાથે. મેં કીધું ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.